બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને લઈ કોરોના કેસોની સાથે કોરોના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાની ગંભીરતાને લઈ આજે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, એડવોકેટ બી કે જોશી સહિત આગેવાનોએ રેફરલ હોસ્પિટલ કોવિડ-19 કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ હાલની પરિસ્થિતિને લઈ જણાવ્યું હતું. દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, જેને કારણે લોકો ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દિયોદર રેફરલ હોસ્પિટલમાં 10 બેડની કોવિડ-19 કેર સેન્ટર ચાલુ કરવામાં આવી છે, જેમાં લોકોને ઇન્જેક્શન લેવા પાલનપુર સુધી જવું પડે છે. જે સુવિધા દિયોદરમાં ચાલુ કરવામાં આવે તેમજ દિયોદર અને આજુબાજુના વિસ્તારમાં ઓક્સિજનની અછત ના સર્જાય તે માટે સરકાર ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડે તેવી રજૂઆત મીડિયાના માધ્યમથી કરી છે. તેમજ કોવિડ-19 કેર હોસ્પિટલમાં કોઈ સુવિધાની જરૂર પડે તો આગેવાનોને સંપર્ક કરવા આહવાન કર્યું હતું. આજે દિયોદર સિવિલ હોસ્પિટલની મુલાકાતમાં અત્યારના દેશની અંદર કોરોનાની મહામારી અને લોકો ખૂબ મુશ્કેલીમાં છે ત્યારે અહીંયા દિયોદરમાં ઓક્સિજનની વ્યવસ્થા કરી અને 4 કે 5 બેડ ચાલુ કરવામાં આવ્યા છે. પરંતુ આટલા છેક પહોંચી વળ્યા તેવું લાગતું નથી. સરકાર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરે અને લોકોને કઈ રીતે દિવાડવા એ જવાબદારી સરકારની છે. તો સરકારને ખરેખર મારી હોસ્પિટલની દિવસની મુલાકાત દરમિયાન લોકો ખૂબ મુશ્કેલીમાં છે. અત્યારે ઇન્જેક્શનની પણ પરિસ્થિતિ એવી છે કે અહીંયાથી દિવ પહેલી એપ્લિકેશન કરવા પાલનપુર જવું પડે, એના પછી 2 દાડે કે 1 દાડે ફેર લેવા પણ જવું પડે. એના કરતા દરેક તાલુકામાં જો પ્રાંત કચેરી છે તો પ્રાંત કચેરીમાં ઇન્જેક્શન રાખવામાં આવે તો લોકોને જે ઓટા પાલનપુરના 70-80 કિલોમીટર ખાવા પડે ના ખાવા જ પડે અને અહીંયાથી ઇન્જેક્શનની વ્યવસ્થા થવી જોવાય. ઓક્સિજન બાબતે ખૂબ મુશ્કેલી છે ત્યારે સરકાર કોઈ પણ ભોગે જેટલો ઝડપીમાં ઝડપી ઓક્સિજનની પુરવઠો દરેક જગ્યાએ પહોંચતો કરે એવી પણ સરકારશ્રીની મારી વિનંતી છે.